સેટલ થઈ ગયું અને પછી સમાજ સેવા કરવા નીકળીએ ને એટલે બીજું તો કંઈ નહીં, પણ પહેલાં ઘરે જ આપણને કહે આ હું ગાંડા વેડા કરે છે. ઠીક છે, થયું જશે, આપણે ટીવી સ્ક્રીન પર સ્વીકારીએ ના સ્વીકારીએ, તેમ છતાં પણ એવી એવી કઈ એવા કયા કારણો હતા કે આપણે જોડાઈ રહ્યા અને મહિલા હેલ્પલાઇન શરૂ કર્યું? સૌથી પહેલા તો એ પહેલા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કહી દઉં, મારા પપ્પાનો બહુ જ સારો ઉભરતો કહેવાય ને ઉભરતો બિઝનેસ હતો, અને જ્યારે એ મેં ત્યારે જોઈન ના કર્યું ત્યારે બી એ લોકોને એક આઘાત જેવું લાગ્યું કે ઇટ વોઝ ઇમોશનલ મુમેન્ટ કે અમારી દીકરી અમને જોઈન નથી કરતી જ્યારે આટલી સક્ષમ છે. એ રીતે મને મોટી કરી હતી, ડિસિપ્લિન, રફ એન્ડ ટફ એન્ડ ઓલ દેટ. હું ફેક્ટરી જતી હતી એટલે એ બધું મને જ્ઞાન હતું, નોલેજ હતું, પણ અનફોર્ચ્યુનેટલી મને એ એમાં મેં ના પાડીને મને મારું પોતાનું કરવું હતું. એટલે એક એ વખતે બી એમને આઘાત લાગો. પછી જ્યારે મારું આ બિઝનેસ ચાલતું હતું, એઝ યુ આર રાઇટલી સેટ કે સારું ચાલતું હતું, એટલે અપડાઉન્સ જોયા છે મેં લાઈફના, પણ જ્યારે મેં આ પોલીસ હાર્ટ ટેકનોલોજી મૂકી ત્યારે મારું બિઝનેસ સરસ ચાલતું હતું. ઇનફેક્ટ મારા બે બિઝનેસીસ સરસ ચાલતા હતા, એક નહીં બે ચાલતા હતા, એટલે તમારી પાસે પૈસા હતા. તો પછી જ્યારે આ પોન બહેનોનું થયું, અને તમે એક સાચી વાત કરી, ઘણીવાર મને લોકો એવું કહે છે કે રુઝન જેને કે તારી સાથે તો લકીલી ભગવાનની મહેરબાનીથી કોઈ પ્રોબ્લેમ, લેડીઝ ટાઈપ પ્રોબ્લેમ બી મારી જોડે તો નથી, જે બી બધું હોય મને કોઈ છેડવાની કોશિશ એવું કરવાની બી પહેલાંથી કોઈ ટ્રાય ના કરે. હું ફિલ્ડ પર જતી હતી ત્યારે બી બધા મને મેડમ મેડમ કરતા હતા. જ્યારે મારો આઈએસપી પેલો કેબલનો બિઝનેસ હતો ત્યારે યુ બી સરપ્રાઇઝ, પણ બધા કેબલ ઓપરેટર નામ ઘણી વાર તો તમે કહો ને કેબલ ઓપરેટર તો કેવા હોય, તમને તો ખબર છે, પણ બિચારા મેડમ આવે છટ્ટુ બટન બંધ કરીને બેસાડે ને યુ નો લોટ ઓફ રિસ્પેક્ટફુલી વાત કરે. એટલે જ્યારે હું આમાં, એટલે મને જ્યારે હું આ બહેનોના ઝંડા ગાડવા લાગી ત્યારે લોકોએ કહ્યું કે રુઝાન તને કોઈ પર્સનલ નથી તો બી તને આટલી એપથી કહે છે, એપથી એટલે આટલું એ તું રસ્તા પર ઊભી રહી જાય છે, એટલે રસ્તા પર એટલે એ લોકો માટે ન્યાય માટે ઊભી રહી જાય છે, આ કરે છે, પોતાનો ટાઈમ બગાડે છે, બધું કરે છે લોકો માટે. આઈ સેડ મને મારી પાસે જવાબ નથી, મારી પાસે એ ચીજનો આજે બી જવાબ નથી, પણ મને એવું થાય છે કે અગર હું મારી બહેનો જોડે ઊભી નહીં રહીશ. લકીલી મારા માટે એક બી કોઈ બી કેસ છે મારા જોડે એવું કશું જ થયું નથી, યા કોઈ મારા શું કહેવાય મારા બિઝનેસમાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી થયા, પણ મને એ ખબર નહીં અંદરથી કેમ આવે છે પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે નોર્મલી હું જોઉં છું કે કોઈની જોડે અન્યાય થાય ને તો સાહેબ આપણે પેલો ઝંડો ગાડવાની આદત, એ તો બચપનથી પપ્પાએ બી જોઈતી, મમ્મીએ બી પહેલાંથી કહ્યું કે અન્યાય સહન નહીં કરવો. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બચપનથી શીખવાડ્યું હતું કે ટ્રુથ, ઓનેસ્ટી, એ પર તમે જીવશો તો તમે લાઈફમાં બહુ આગળ લઈ શકશો, એટલું એ પોઈન્ટ ઓફ ચાલી. હા, ચેલેન્જીસ આવ્યા સાહેબ જ્યારે સોશિયલ ફિલ્ડમાં આવી, બિઝનેસ ફિલ્ડ કરતાં વધારે. બિઝનેસ ફિલ્ડમાં તો શું હતા કે ધંધાના ચેલેન્જીસ તો સાહેબ આપણે હેન્ડલ કરી શકીએ છીએ, પણ જ્યારે સોશિયલ ફિલ્ડના ચેલેન્જ હોય છે, જ્યારે મેં પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમ ડિપાર્ટમેન્ટ જોડે કામ કરી ત્યારે ગવર્મેન્ટ ઓફિસર્સોના બહુ મોટા ચેલેન્જ હોય છે સાહેબ, અને જ્યારે આઈપીએસ ઓફિસરોના તો હજી મોટા ચેલેન્જ હોય છે. બોલો કમલ ખીલે, બોલો બોલો. છોકરી જો ઘણી વાર આપણે છોકરીમાં ગણાઈએ, એટલે આમ તો યંગ બી ગણાઈએ છોકરી, એટલે છોકરી કાલની છોકરી અમને શીખવાડે છે, યુ નો લોટ ઓફ થિંગ્સ હેપન ને સાહેબ. આપણે એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી એવું છે કે ઘરમાં શીખ્યું છે કે સાચું, એટલે આપણે આમ ચપટી વાગે કે આ થઈ જશે, યુ નો યુ હેવ લોટ ઓફ કંટ્રોલ ઇન ઓન યોર સ્પીચ, એટલે એ લોકોને ના ગમે એટલે આપણને દબાવવાની કોશિશ કરે. એટલે એ ચેલેન્જીસ મેં ફેસ કર્યા છે, પણ ભગવાન, હું કહું છું ને ભગવાન મેર પણ ગધા પહેલવાન, એ બધામાંથી તો ફટફટ નીકળી ગઈ. પછી એ લોકોને ગળે ઉતારવા માટે કેવું પ્રેઝન્ટેશન કરો તમે? સી, ગળે બે રીતે ઉતરી શકે સાહેબ. એક તો કે તમે જ્યારે ડેમો આપ્યો, મેં જ્યારે ડેમો આપ્યો તો પાયલટ પ્રોજેક્ટ, અગર તમે મારા પોલીસ હાટની વાત કરો છો, તો ગળે ઉતરી ગયું, એટલે ધેટ ડિડન્ટ હેવ અ ચોઇસ, ને બહેનોનો ઇશ્યુ હતો. બીજું, આપણે મફત કરતા હતા એટલે અમે લોકો ખુશ હતા કે આ બેન સારા છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ, કે જ્યારે અમે કામ કરવા લાગ્યા, બહુ અવરોધો આવ્યા છે કામ ચાલુ કરવામાં, અત્યારે એમાં મારે નથી પડવું, કારણ કે ઇટ્સ ઓકે, ચેલેન્જ છે લઈ લીધું, પણ જ્યારે અમે કામ ચાલુ કર્યું ને કામ કર્યા પછી, બેસ્ટ પાર્ટ કહું છું કે કામ ચાલુ કર્યા પછી જ્યારે બહેનોના બચતી હતી, જ્યારે બહેનો માર ખાતા બચતી હતી, જ્યારે બહેનો પર કેરોસીન લાગતું હતું ને પોલીસ જઈને બચાવવા જતી હતી, પોલીસ એ કહી દો, પોલીસ જઈને એ લોકોને બચાવતી હતી, અને જ્યારે એ અમે અમને એ લોકોની દુઆ, યુ નો આઈ કોલ ધેટ દુઆ, યા અમે જે પોલીસ ઓપરેટર્સને જે રીતે ટ્રેન કરતા હતા, નાતી ઇનિશિયલી શું કહેવાય, પેલા બિચારા બહેનો ઓપરેટર હોય યા ભાઈઓ ઓપરેટર હોય તો સામેવાળી બહુ પડે, મારે મારા બાને મારે છે, તો પેલી ઓપરેટરને લાગે કે મને કહે છે તો હા વાપરો છો ચાલ ને આમ તેમ, સોરી બટ આઈ એમ રીઝિંગ માય વોઇસ, પણ આવી રીતે થતું હતું. તો અમે આખા એ લોકોને કસ્ટમર રિલેશનને માં ટ્રેનિંગ આપી કે મેં કહું પેલી તો બિચારી દુઃખી છે પણ તારે બૂમ પાડવાની શું જરૂર છે, એટલે આ બધું કરીને એનું શું, એ લોકો જોડે વાત કરવાની, એ લોકોના માઇન્ડસેટમાં, ઓપરેટરોના માઇન્ડસેટમાં જઈને વાત કરવાની. આજ સુધી ઇન્ડિયામાં પોલીસ સામેથી ફોન ના કરે મિસ કોલ પર,
પણ ઇન્ડિયામાં હવે અમદાવાદમાં અમારા સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સમાં પોલીસે સામેથી કોલ કરવાનું ચાલુ કર્યું ને આ બધું એટલે થઈ શક્યું વિથ ડ્યુ રિસ્પેક્ટ મેં ના કહું કે મારા રિસોર્સિસ એટલે મારું જે નેટવર્ક એટલે જે સારા ઓફિસર્સ એટલે સામેથી ફોન કરે ત્યારે કેવો ટોન રાખવો એ આપવું પડ્યું આપણે એ તો આપવું પડે પણ નહીં એટલે ધેટ કોલ ચેલેન્જ કે એને એટલો મોટિવેટ કરવો પડશે ઇમ્પ્રુવ કરવો પડશે જે બી લેડી ઓફિસર હશે તો સૌથી સામે સૌથી મોટું પહેલા એટલે ચેલેન્જ કારણ કે લોકો ઘડે ચૂક્યા હતા બૂમા બૂમ કારણ કે જ્યારે વર્ધી આવે ને તો સાહેબ પેલો કોઈ બી લેવલ પર એને આમ ખુમાણી થઈ જાય કે હું જ બધું એટલે કે મારી પર બૂમ કેવી રીતે પાડી શકાય પણ મેં કહું ભાઈ તારી પર બૂમ નથી પાડતી એની તકલીફ છે એટલે બૂમ પાડી રહી છે એ સમજાવવું પડે એટલે ના સમજાવવા માટે બેસ્ટ ચીજ કરતા હતા એ બી કહી દઉં તમે અમે એનો જ અવાજ એને સમજાવતા હતા તો જયારે પોતાનો અવાજ સમજાવવાનું બરાડા કરે છે ત્યારે એને ખરાબ લાગતું હતું અને શરમ આવતી હતી કે હું આવી રીતે વિચારી વેરી ગુડ વેરી ગુડ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે મેં આ બધું કામ કરતા રહેતા હતા સાહેબ મેં પાછું ફરી કહું છું ફરી કહીશ કે જયારે લોકોને એ ખુશી આવતી હતી લોકોને પોતાનું પ્રોબ્લેમ સોલ્વ થતા હતા આપણને ફરી ફોન કરીને થેન્ક યુ ત્યારે મેં તો નિયમ રાખ્યો હતો બધાને કહું કે ભાઈ તમારું કામ પતી જાય તો મને મહેરબાની કરીને ફોન ન કરતા કામ ના પતે તો જ મને ફોન કરજો પણ તો બી લોકો સામેથી થેન્ક યુ બેન રસ્તા એરપોર્ટ પર મળે મને ઘણા તો એક બે વાર એરપોર્ટ પર મને કે બેન તમે અમને હેલ્પ કરી હતી ઘણા લોકો રસ્તા પર મળે બેન તમે અમને હેલ્પ કરી હતી મને તો યાદ બી ન હોય કયા કેસીસ હોય એટલે આ બધું આપણા માટે સાહેબ એ મારું ખોરાક છે સાહેબ એ મારું મોટિવેશન છે પૈસા તો આજે છે કાલે નથી એ બચપનથી બાપાએ શીખવાડ્યું હતું અને એટલા માટે આ ભલે પછી બધા ચેલેન્જીસ છે ભૂલી જવાના સાહેબ એ તો એનાથી તો આપણે ગળાયા છીએ પણ હવે એનાથી તમને મોટિવેશન અગર આજની તારીખમાં મારી સરસપુરની જે 1840માં કામ કરી રહી છું ને જે મારી બહેનોના મોઢા પર ખુશી આવે છે એ લોકો એમ્પાવર્ડ થયા છે એ લોકોનું ઘરેલું હિંસો ઓછી થઈ છે એ લોકોના હસબન્ડ પેલું દારૂ બારૂ પીધા ઓછા થયા છે બંધ નથી થયા ઓછા થયા છે એટલે સાહેબ એ જ્યારે તમે એ વાતો લઈને રાતે ઘરે સુવો છો તો એ જે તમને સુખ ને ચેનની ઊંઘ આવે છે એ કદાચ બિઝનેસથી આવતા હતા પૈસા આવતા હતા સારી ગાદી આવતી હતી ફાસ્ટર હોટલમાં રહેવાનું મળતી હતી બિઝનેસ ક્લાસની ટિકિટ મળતી હતી પણ એના કરતાં બી સામે આ જે સબને સેટિસ્ફેક્શન મળે છે એ કોઈ ચીજથી નથી મળવાની વેરી ગુડ એટલે સંતોષ મળે છે આત્મસંતોષ જે મળે છે તેના કારણે મને ખબર છે કે તમારે જવાનું છે એટલે હું આપને જવાની અનુમતિ